નમસ્કાર આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત એટલે કે સુપરપોઝિશન થિયરમની વાત કરી હતી અને એને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ ગણ્યા હતા આજે પણ સંપાતપણાના સિદ્ધાંતને આધારિત કેટલાક દાખલા ગણીએ જેમાં સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો હું અહીંયા ગણું છું ખાસ ધ્યાન રાખજો રકમ હું અહીં બોર્ડમાં લખતો નથી તમે તમારી જે બુકમાંથી જોઈ લેજો તો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો તો એની અંદર કંઈક ડેટા આ રીતે આપેલા છે કે એક સોરસ લેવાનો છે સોરસ હોય એટલે તમને ખબર છે દરેક બાજુની લંબાઈ સમાન હોય આખા ગામને ખબર હોય તો આ બાજુ લંબાઈ લઈ એલ 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 અને એલ રકમમાં તમને 10 સેન્ટીમીટર આપેલી છે પણ આ દાખલામાં એનું કોઈ મહત્વ નથી હવે રકમમાં એમ કીધું કે સોરસના ચારે શિરો બિંદુ ઉપર ચાર વિદ્યુત પ્રવાહ મૂકેલા છે તો ચાર શિરો બિંદુ ધ્યાનમાં લઈએ આને નામ આપીએ ઈએ ઈએ ઉપર જે વિદ્યુત ભાર મૂક્યો છે ક્યુઈએ છે ઈ વિદ્યુત ભાર છે 2 માઇક્રો કુલમનો છે એટલે કે તરંગ વિદ્યુત ભાર છે બી છે એના ઉપર માઇનસ 5 માઇક્રો કુલમનો વિદ્યુત ભાર મૂકેલો છે સી બિંદુ છે અને આ બી બિંદુ નામ આપી દો અહીં સી બિંદુ નામ આપો સી બિંદુ ઉપર 2 માઇક્રો કુલમનો વિદ્યુત ભાર મૂકેલો છે અને ડી બિંદુની વાત કરીએ તો ડી બિંદુ ઉપર તમે રકમમાં જોશો તો માઇનસ 5 માઇક્રો કુલમનો વિદ્યુત ભાર છે આ બિંદુ નામ આપી દો ડી તો આટલા ડેટા ડેટા તમને રકમમાં ઓલરેડી આપેલા છે ને હવે રકમમાં એમ કીધું કે સોરસનું મધ્ય બિંદુ અથવા તો કેન્દ્ર એટલે કે આ એના ઉપર એક માઇક્રો કુલમનો તમારે વિદ્યુત ભાર મૂકવાનો છે તો આના ઉપર લાગતું પરિણામી બળ ગણવાનું કીધેલું છે તો આ વિદ્યુત ભારને તમારે QO કહી દઈએ આપણે QO બરાબર કેટલો છે તો કે 1 માઇક્રો કુલમ તો હવે તમારે વિચારવાનું રહે કે કોના ઉપર લાગતું બળ ગણવાનું છે તો કે Q0 ઉપર હવે Q0 ઉપર બળ પર કોણ લગાડશે તો કે A લગાડે B લગાડે C લગાડે અને D રહે D પણ લગાડશે ટૂંકમાં જેટલા વિદ્યુત ભારો છે એ બધા બળ લગાડશે તો આના પર લાગતું બળ ગણવા માટે શું કરીએ પહેલા આ જે મધ્ય બિંદુ છે એને શિરો બિંદુ વડે જોડી દઈએ આપણે આ અંતરને તમે બધા અંતરને સ્મોલ આર કહી શકો તો હવે Q0 પર લાગતું બળ ગણવા માટે એક એક વિદ્યુત ભારને ધ્યાનમાં લેતા જઈએ આપણે તો પહેલા તમારે વિચારવાનું છે કે Q0 પર કોણ બળ લગાડે તો કે એ ઉપર રહેલો વિદ્યુત ભાર હવે વિચારવાનું છે કે કઈ દિશામાં હશે તો અહીં ધ્યાન આપજો આ ધન વિદ્યુત ભાર છે આ ધન છે તો ધન ધન વચ્ચે શું થશે અહીં ધન છે અને અહીં ધન છે તો ધન ધન વચ્ચે શું થાય કયો અપાકર્ષણ અપાકર્ષણ લીધે આ વિદ્યુત ભાર દૂર જવાનો પ્રયત્ન કરશે આ વિદ્યુત ભાર આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે એટલે Q0 ઉપર ધ્યાન આપજો Q0 ઉપર કોના દ્વારા લાગતું બળ તો કે એ દ્વારા લાગતું બળ કઈ દિશામાં છે તો કે આ દિશામાં આ ધન છે અને આ ધન છે ધન ધન વચ્ચે શું થાય અપાકર્ષણ તો આ જે બળ છે એ કોના ઉપર લાગતું છે તો કે ઓ ઉપર એ જીરો નંબર ઓ કયો તો યાર સેન્ટર ને ઓ કી દી તો ઓ ઉપર લાગતું બળ પણ કોના વડે લાગતું બળ છે એ વડે લાગતું બળ કઈ દિશામાં છે તો કે આ બાજુ હશે ભી હરો આ બળ કેસો આવે ઓ ઉપર કોણ બળ લગાડવાનો છે બી લગાડવાનો છે તો આ ધન છે ને આ ઋણ છે તો બંને વચ્ચે શું થશે આકર્ષણ બી ની વાત કરો એટલે હું અહીં હામેના વિદ્યુતભારની વાત કરી દઉં છું એક તો ઈએ લગાડશે હરો હવે સી લગાડશે તો સી કઈ દિશામાં લગાડશે તમે ચેક કરો તો કે આ ધન છે અને આ ધન છે જો તો બંને ધન ધન વચ્ચે શું થાય અપાકર્ષણ અપાકર્ષણ લીધે છે આ આમ જવાનો પ્રયત્ન કરશે અને આમ જવાનો પ્રયત્ન કરશે તો આના ઉપર કઈ દિશામાં બળ લાગશે આ બાજુ તો ફટાફટ જોઈ લઈએ આપણે કે આ બળ કોના વડે લાગે છે તો કે સી વડે કોના ઉપર લાગે છે તો કે ઓ ઉપર તો ઓ ઉપર સી વડે લાગતું બળ ફરી એકવાર કહો ઓ ઉપર એ વડે આ બાજુ બળ લાગે છે અને ઓ પર સી વડે આ બાજુ બળ લાગે છે હવે કઈ પરિસ્થિતિ જોયા જેવી છે કે અહીંયા જેટલો વિદ્યુત ભાર છે ને એટલો વિદ્યુત ભાર અહીંયા છે જો તો અહીંયા જેટલો બળ લાગશે એટલો જ ભાર અહીંયા લાગવાનો છે એટલે આ બંને બળો કેવા છે સમાન મૂલ્ય અને પરસ્પર વિરોધ દિશામાં એટલે એક વાક્ય લખો હું અહીંયા કે અહીં ઓ પર કોના વડે તો
અને બીજો કયો સી વડે લાગતા બળો કેવા હશે નંબર શું સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે આવો હુકમ થયો કારણ કે અહીંયા બે માઇક્રો કુલમ્બ નો છે અહીંયા બે માઇક્રો કુલમ્બ નો છે એટલે બંને વિદ્યુત પ્રવાહ એકતા છે બંને અંતર હોય એકતા છે એટલે બળો સમાન થવાના તો આના પરની એક વાક્ય લખી શકો કે F O E જેટલો હશે એટલો જ F O C હોય પણ વિરુદ્ધ દિશામાં છે એટલે અહીં તમારે મૂકવું પડે માઇનસ દિશાની મૂકવી પડે તો આ આપણે પહેલા બે બળોની વાત કરી સમીકરણ નંબર આપી દો E હવે O પર બીજું કોણ બળ લગાડશે તો કે B લગાડશે હરાળ D લગાડશે તો હવે વિચારીને કહેવાનું છે કે O પર B વડે લાગતું બળ કઈ દિશામાં હશે તો તમારે ચક્ર અહીંયા ધન વિદ્યુત પર છે અહીંયા ઋણ છે બરાબર તો ધન અને ઋણ વચ્ચે હોય આકર્ષણ આકર્ષણને લીધે આના પર આ દિશામાં બળ લાગશે તો આ જે બળ છે એ કોના પર લાગે છે O પર પણ કોના વડે લાગે છે તો કે B વડે લાગતું બળ તો O પર B વડે લાગતું બળ કામ હશે આઈડિયા આવશે કે નહીં અચ્છા જો અહીં ધન વિદ્યુત પર હોત તો બંને વચ્ચે આકર્ષણ અપાકર્ષણ એટલે આમ જવાનો પ્રયત્ન કરે અને આમ જવાનો પ્રયત્ન કરે પણ અહીંયા ધન છે અને અહીંયા ઋણ છે એટલે બંને વચ્ચે શું થાય આકર્ષણ અચ્છા હવે કયો વિદ્યુત પર બાકી રહ્યો તો કે D તો હવે વિચારવાનું છે કે D વડે કઈ દિશામાં બળ લાગશે તો અહીંયા ઋણ છે જોજો અહીંયા ઋણ છે અહીંયા ધન છે તો ધન અને ઋણ વચ્ચે શું થશે આકર્ષણ આકર્ષણ એટલે આના પર આ બાજુ બળ લાગશે તો આ જે બળ છે કોના વડે લાગે છે તો કે D વડે પણ કોના પર લાગે છે તો કે O પર તો આ O પર D વડે લાગતું બળ હવે A અને C ઉપર જે પરિસ્થિતિ થઈ ને એ જ પરિસ્થિતિ B અને D ઉપર થવાની છે જો અહીંયા જેટલો વિદ્યુત બળ છે એટલો જ અહીંયા છે એટલે આ જે બળ હશે એટલો જ બળ હશે પણ કેવા છે સમાન મૂલ્યના કે વિરુદ્ધ દિશામાં એટલે ફરીવાર એક વાક્ય લખી શકશો આપણે કે અહીં O પર કોના વડે લાગે તો કે B અને D વડે લાગતા બળો કેવા છે જો બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી તમે હું લખી શકો મને કહી શકો ખરા તો હું લખી શકો કયો તો કે F O B અહીં સદિશ લખી આપણે બરાબર હું થવાનું કયો તો કે F O D થવાનું અહીં આગળ હું આવશે માઇનસ માઇનસ શું કામ આવ્યું કારણ કે બંને બળો વિરુદ્ધ દિશામાં છે સમીકરણ નંબર આપી દો બે હવે આપણો ટાર્ગેટ હું હતો એ તમને ખબર હોવી જરૂરી દાખલો તો ભણીએ છીએ પણ હું કરવાનું છે એ તમને ખબર હોવી જરૂરી તો કરવાનું શું છે તો કે O ઉપર લાગતું પરિણામી બળ બનવાનું છે અને સંપાતપણાના સિદ્ધાંત મુજબ કેટલું હોય તો કે દરેક બળોના સદિશ સરવાળા જેટલું હશે તો એક વાક્ય લખીએ કે O પર કોના ઉપર તો કે O પર લાગતું પરિણામી બળ સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું આવશે કયો તો O પર લાગતા પરિણામી બળને આપણે F O કહી દઈએ તો કેટલું હોય તો કે દરેક બળના સદિશ સરવાળા જેટલું હોય દરેક બળ માટે ટોટલ ચાર બળો છે તો ચારે ચાર નો સદિશ સરવાળો કરી નાખો તો O પર A વડે લાગતું બળ પ્લસ O પર B વડે લાગતું બળ પ્લસ O પર C વડે લાગતું બળ એ પ્લસ O પર D વડે લાગતું બળ હવે સમીકરણ નંબર 1 ઉપર તમે નજર કરો તો F O A બરાબર તમે આવું લખી શકો તો એ કિંમત હું અહીં મૂકી દઉં F O બરાબર તમે હું મૂકી શકશો કે તો કે F O A ના સોરી F O A બરાબર હું મૂકશો તમે માઇનસ F O C પ્લસ ના પ્લસ અને F O B વાળો ત્યાં તમે હું લખી શકો માઇનસ F O D મૂકાય O C ના O C લેવા દો અને O D ના O D લેવા દો તો હવે તમને ખબર પડે છે
કે માઈનસ FOC અને પ્લસ FOC કેન્સલ થવાના માઈનસ FOD અને પ્લસ FOD કેન્સલ થવાના તો હિસાબ કરો તો જવાબ શું આવે છે કયો 0 તો ફાઇનલી ઓ પર લાગતો પરિણામી બળ કેટલો આવ્યો 0 વિદ્યાર્થી મિત્રો ખોદો ડુંગર ને નીકળો ઉંદર જેવી વાત થઈ દાખલો આપણે મોટો કર્યો પણ એટલે જવાબ શું આવ્યો 0 આવું થવાનું કારણ શું છે એનું કારણ એ છે કે આ જેટલું બળ આમ લાગે છે એટલું જ બળ આમ લાગે એટલે આ બંને એકબીજાને સમાનું કરશે અહીંયા આ બાજુ જેટલું બળ લાગે એટલું જ બળ આ બાજુ લાગે છે એટલે એ બંને પણ એકબીજાને અસર નાબૂદ કરશે એટલે પરિણામી બળ ઉઠી જવાનું છે કયો 0 સીધો હિસાબ તમે સમજી શકો કે હું અહીં 10 ન્યૂટન બળથી આમ કહેશો ને 10 ન્યૂટન બળથી આમ કહેશો તો મને કહેશો આવો અહીંયા રહેલા પણ કઈ જવાનું તો કે પરિણામી બળ કેટલું થઈ જવાનું છે 0 અહીંયા હું 5 ન્યૂટનથી કહેશો ને અહીંયા હું 5 ન્યૂટનથી કહેશો તો પદાર્થ છે અહીંથી હલવાનો નથી એટલે કે એના પર લાગતો પરિણામી બળ 0 થાય તો સિમ્પલ અને સરળ દાખલો હતો હવે જો બોર્ડ વાળાને ગણતા કાઢવા હોય ને તમને હેરાન જ કરવા હોય તો આ નાનો એવો ફેરફાર કરે ફેરફાર કરે એમાં કરવામાં બીજું કઈ ન કરે આ કાઢ નાખે અહીંથી આ કાઢી નાખે બરાબર ને અહીં લીધી 2 માઇક્રો કુલમ ને અહીંયા માઇનસ 5 માઇક્રો કુલમ લેવા દે ખાલી ફેર એટલો જ કરે અહીંથી માઇનસ કાઢ બરાબર ને આનો માઇનસ છે અહીં ઓલરેડી તો 78 પણ તો માઇનસ લેવા દે તો આ રીતની આકૃતિ આપે અહીંયા બંને ધન આપે ને અહીંયા બંને ઋણ આપે તો આનો જવાબ શું આવે બરાબર ને જો પૂછાઈ ગયો હોય તો 4 ભાગનો દાખલો બને હોમવર્કમાં તમને આપું છું કાલની એલટી ની અંદર આ દાખલો હશે એટલે વ્યવસ્થિત રીતે એકવાર ગણી રાખજો ન આવડે તો રૂબરૂ મળશો ત્યારે ક્લાસમાં કરાવી દે એટલે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો હતો એ રાખી આપણે છઠ્ઠા દાખલા પૂરતી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એક સરસ મજાનો ટોપિક જે એમસીક્યુ ની અને જેડબલ્યુ જેવી એક્ઝામ ની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો છે ટોપિકનું નામ છે તટસ્થ બિંદુ તટસ્થ બિંદુ કોને કહેવાય તો કે જે બિંદુ એ કુલમ્બીય બળ અથવા તો પરિણામી બળ શૂન્ય થાય ને તેને તટસ્થ બિંદુ કહેવાય હું એક વ્યાખ્યા લખવાની કે જે બિંદુએ પરિણામી બળ શૂન્ય થાય તે બિંદુને તટસ્થ બિંદુ કહે છે તો તટસ્થ બિંદુના દાખલા પહેલા ચેપ્ટરમાં આવે છે અને બીજા ચેપ્ટરમાં આવે છે તો આપણે પહેલા ચેપ્ટરમાં જે દાખલા આવે છે એની વાત કરીએ અત્યારે તો તટસ્થ બિંદુ આપણે મેળવવાનું છે તટસ્થ બિંદુ શું છે એ દાખલા દરમિયાન તમને સમજાઈ જશે એની બે રીત છે એક રીત એ આ એક રીત છે ને સજાતીય વિધેય મેળવવા માટે છે અને બીજી રીત છે એ વિજાતીય વિદ્યુત પ્રવાહ માટે છે તો પેલા સજાતીય વિદ્યુત પ્રવાહની રીત સમજ છે તટસ્થ બિંદુ શું છે એ આમાં તમને ક્લિયર થઈ જશે તો તમને આવો દાખલો આવે ને પૂછાય ગયેલો દાખલો છે કે 1 માઇક્રો કુલમ નો વિદ્યુત પ્રવાહ અને 9 માઇક્રો કુલમ નો વિદ્યુત પ્રવાહ બંને વચ્ચેનું અંતર તમને રકમમાં આપી દે 100 સેન્ટીમીટર છે આ અંતરને આપણે નામ આપી દઈશું x કોઈ પણ આવો દાખલો હોય કે અંતરને આપણે નામ આપી દઈશું x જનરલી r પણ કહેતા હોય r તો કે વાંધો નહીં પણ હું અત્યારે x રાખું બરાબર ને આ તટસ્થ બિંદુના દાખલામાં એક વાત યાદ રાખજો કાન ખોલીને સાંભળી લેજો બહુ જ અગત્યનો પોઈન્ટ છે કે જે નાનો વિદ્યુત ભાર હોય ને એને હંમેશા q1 નામ આપી દેવાનું જો 1 માઇક્રો કુલમ નો આ બાજુ હોય તો અહીંયા તમે q1 નામ આપો અને આ બાજુ હોય તો અહીંયા q1 નામ આપો પણ નિયમ હું અહીં દાખલો લગભગ 15-20 મિનિટ ગણવાનો છું અને પછી તમારે 30 સેકન્ડમાં જવાબ આપવાનો છે એટલે મેથડ આખી સમજી લેજો જે નાનો વિદ્યુત ભાર હોય એને q1 નામ આપવાનો અને મોટો વિદ્યુત ભાર હોય એનો નામ આપશો કે q2 તો 9 માઇક્રો કુલમ નો મોટો વિદ્યુત ભાર કહેવાય એને નામ આપી દો q2 આ બંને વચ્ચેનો અંતર 100 સેન્ટીમીટર છે હવે પ્રશ્ન તમને આવો પૂછે કે આ બે વિદ્યુત ભારની આસપાસ એક ત્રીજો વિદ્યુત ભાર તમારે મૂકવાનો છે અને આ ત્રીજા વિદ્યુત ભારને કઈ જગ્યાએ મૂકો કે જેથી કરીને એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય અને જે બિંદુએ શૂન્ય થશે તે બિંદુને શું કહેવાય તટસ્થ બિંદુ તો અહીંયા તમારી પાસે ઘણી બધી જગ્યા પડી જો
કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો સ્વતંત્ર છે પણ હવે એવું સ્થાન તમારે પસંદ કરવાનું કે ના કાયદેસર આવી શકાય હું એક બિંદુને સપોર્ટ આયા ધ્યાન રાખો અહીંયા આપણે ત્રીજો વિદ્યુત પ્રવાહ મૂકવાનો છે એનું નામ આપી દો Q3 તો આના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ હવે એક નિયમ તમને પાછો ખબર હોવો જરૂરી કે પરિણામી બળ શૂન્ય ક્યારે થાય તો કોઈ પણ પદાર્થ ઉપર બે બળો લાગતા હોય અને બળો છે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ શૂન્ય થાય એક એક્ઝામ્પલ આપણે વારંવાર અધ્યાયમાં ભણી ગયા કે એક આ બાબલો હોય તો કે હોય આ બાબલને 10 ન્યૂટન બળથી આમ ખેંચવામાં આવે ને આ બાબલને 10 ન્યૂટન બળથી ખેંચવામાં આવે સપોઝ આ બાબલને 5 ન્યૂટન બળથી ખેંચવું હોય તો શું થાય આનું 5 ન્યૂટન અને આનું 5 ન્યૂટન એકબીજાને અસર નાબૂદ કરશે પણ અહીં જે 5 ન્યૂટન બળની અસર એટલે બાબલો બધી કરવા મળે પણ જો અહીં 10 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો શું કરશે આ બંને બળો એકબીજાને અસર નાબૂદ કરશે અને બાબલો અહીં સ્થિર રહેશે તો આને એનો સંતુલન સ્થાન કહેવાય તો પરિણામી બળ ક્યારે શૂન્ય થાય તો બે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ તો એ જ પરિસ્થિતિ અહીં આવીને ઊભી રહી કે આ ત્રીજા વિદ્યુત પ્રવાહ ઉપર લાગતું પરિણામી બળ ક્યારે શૂન્ય બને તો એના ઉપર બે બળો લાગવા જોઈએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં તો એવું થાય છે કરવાની જો તો હવે અહીંયા આ ધન છે હું આને ધન કહી દઉં તો ધન ધન વચ્ચે શું થશે કે અપાકર્ષણ અપાકર્ષણને લીધે શું થવાનું છે કે આ વિદ્યુત પ્રવાહ ઉપર લાગતું બળ આમ હશે અને આ બંને વચ્ચે અપાકર્ષણ થશે આય ધન છે આય ધન છે તો આ બંને પર લાગતું બળ આમ હશે તો હવે તમે વિચારો તો આય બળની વિરુદ્ધ દિશામાં થશે કોઈ પણ સંજોગોમાં અહીં થશે નહીં તમે એવા ઘણા બધા સ્થાન જશો અહીં નીચે પણ સ્થાન જશો અને ઉપર પણ સ્થાન જશો તો કોઈ પણ જગ્યાએ એવું નહીં બને કે એના પરિણામ બળ શૂન્ય થઈ શકે કારણ કે વિરુદ્ધ દિશામાં બળ થવાના છે તો એક જ રસ્તો એવો છે કે ન્યા બળ શૂન્ય થવાની સંભાવના કઈ ને એ રસ્તો એટલે બીજો કઈ બે વિદ્યુત ભારોને જોડતી રેખા તો આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા એટલે તો ન્યા બંને બળો વિરુદ્ધ દિશામાં થવાની સંભાવના કરી અને હું ડાબી સાઈડ કહી દઈ આ વચ્ચેનો વિસ્તાર અને આને આપણે કહેશું જમણી સાઈડ તો પહેલા તમે વિચારો કે ડાબી સાઈડ Q3 ને મૂકો તો શું થાય વિરુદ્ધ દિશામાં થાય છે અત્યારે તો બીજા લીધે કઈ દિશામાં લાગશે તો કે આ ધન છે આ ધન છે ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય એટલે અહીંયા બંને બળો છે F1 અને F2 એક જ દિશામાં આવે એટલે અહીંયા પણ બળ શૂન્ય થઈ શકશે નહીં બીજો એક ઓપ્શન વિચારો આ બાજુ આવી જાઓ તો Q3 ને તમે અહીંયા મૂકો તો તમે ચેક કરો Q3 ઉપર બળ કોણ લગાડશે તો કે પહેલો લગાડશે અને બીજો લગાડશે તો પહેલા વડે લાગતું બળ કઈ દિશામાં છે તો કે બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે પહેલા વડે લાગતું બળ આ દિશામાં છે બીજા વડે કઈ દિશામાં બળ લાગશે તો કે આ બંને ધન છે એટલે અપાકર્ષણ થાય તો બીજા વડે આ બાજુ લાગશે તો અહીંયા એવું જો બંને બળો એક જ દિશામાં આવ્યા એક જ દિશામાં હોય એટલે કોઈ દિશા શૂન્ય થાય નહીં તો હવે આપણી માટે એક જ રસ્તો બાકી રહ્યો કે ત્રીજા વિદ્યુત ભારને આ બે વચ્ચે મૂકવાનો પ્રયત્ન કરીએ તો બરોબર વચ્ચે મૂકો આપણો ટાર્ગેટ શું છે બે બળો વિરુદ્ધ દિશામાં થવા જરૂર તો ચેક કરીએ થઈ કે કરો તો વિચારો આ ત્રીજા ઉપર કોણ બળ લગાડશે તો કે પહેલો તો કઈ દિશામાં છે તો કે આ ધન છે આ ધન છે ધન ધન વચ્ચે હું થાય અપાકર્ષણ એટલે ત્રીજા ઉપર લાગતું બળ આ દિશામાં છે પણ કોના વડે લાગે છે પહેલા વડે એટલે હું F1 કહી દઉં ત્રીજા ઉપર કોણ બળ લગાડશે તો કે બીજો બંને ધન છે ધન હોય કે અપાકર્ષણ થાય એટલે દૂર જવાનો પ્રયત્ન કરશે એટલે આના ઉપર લાગતું બળ આમ હશે તો હવે જો આપણું કામ થઈ ગયું એવું લાગે છે વચ્ચેના વિસ્તારમાં બંને બળો છે વિરુદ્ધ દિશામાં આવી ગયા અહીંયા એક જ દિશામાં હતા અહીંયા એક જ દિશામાં હતા એટલે બળ શૂન્ય થતું નહીં અહીંયા વિરુદ્ધ દિશામાં આવી જાય એટલે બળ છે એ શૂન્ય થવાની સંભાવના કરી તો બળો વિરુદ્ધ દિશામાં તો આવ્યા હવે થવું શું જોઈએ બંને બળોના મૂલ્ય કેવા હોવા જોઈએ સમાન તો હું કહું અહીંયા સમાન મૂલ્યના થઈ કે કરે વિચારો તો બરોબર સેન્ટરમાં વિચાર કરેલો છે વિરુદ્ધ દિશામાં છે પણ સમાન મૂલ્યના છે કે નહીં એ એક ચેક કરવું પડશે તો તમે ચેક કરો આ F2 શું છે તો કે બીજા વડે લાગતું બળ અને F1 શું છે તો કે પહેલા વડે લાગતું બળ હવે બીજો વિદ્યુત ભાર છે વધારે છે જો
એટલે એના માટે લાગતું બળ વધારે છે. સપોઝ મને 10 ન્યૂટન કીધું અને પહેલા વિદ્યુત બળનું મૂલ્ય ઓછું થઈ ગયું એના દ્વારા લાગતું બળ ઓછું હશે એટલે એને હું કીધું 8 ન્યૂટન અથવા તો એને આપણે 6 ન્યૂટન કીધું. તો ફરી વાર એક બીજો પ્રોબ્લેમ આવીને ઉભો રહ્યો કે બળ વિરુદ્ધ દિશામાં તો થયા, સમાન મૂલ્યના થયા નહીં. તો સમાન મૂલ્યના કરવા હોય તો શું કરવું જોઈએ? તો આ બળને ઘટાડવું પડે ને આ બળને શું કરવું પડે? તમારે વધારવું પડે. એટલે કે એફ વન ને તમારે ઇન્ક્રીઝ એટલે કે વધારવું પડશે અને એફ ટુ ને તમારે ઘટાડવું. તો હવે એફ વન ને વધારવું છે, પહેલા વડે લાગતું બળ છે વધારવું છે અને બીજા વડે લાગતું બળ ઘટાડવું છે. તો હવે આપણી પાસે એક જ રસ્તો છે. કુલમ્બનો નિયમ તમને યાદ હશે કે Q1 Q2 upon R square. જો આ બળ તમારે વધારવું હોય તો અંતરને તમારે શું કરવું પડે? ઘટાડવું પડે. તો હવે F1 ને તમારે વધારવાનું છે એટલે F1 ને વધારવા માટે અંતર તમારે ઘટાડવું પડે. એટલે કે આ F1 કોના દ્વારા લાગે છે? તો કે પહેલા દ્વારા. તો પહેલાથી તમે જો અંતર ઘટાડતા જશો તો આ વધતું જશે અને આને તમારે ઘટાડવાનું છે. તો આને ઘટાડવા માટે શું કરે? એનું અંતર વધારતા જાઓ. એટલે હવે તમારે એવો રસ્તો ઘડે કે બીજાથી તમે અંતર વધારતા જાઓ અને પહેલાથી અંતર તમે ઘટાડતા જાઓ. તો પહેલાથી તમે જેમ જેમ અંતર ઘટાડતા જાઓ આ વધતું જશે ને આવો આ છે ઘટતું જશે. એટલે હવે હું એક એવો રસ્તો કાઢું છું અહીં કે બીજાથી હું દૂર લેતો જાઉં અને પહેલાની નજીક રાખું. તો હું Q3 ને અહીંયા મૂકી દઉં તો એક સમય એવો આવી જાય કે બંને બળો છે એ સમાન થઈ જાય અને આ અંતરને હું કીધો X1. તો કહો વાતની એક વાત કે મોટા વિદ્યુત ભારથી તમારે ત્રીજા વિદ્યુત ભારને દૂર રાખવો જોઈએ અને નાનાની નજીક રાખવો જોઈએ. આ આટલા સુધીનું એક જ તારણ કાઢવાનું છે આપણે કે ત્રીજો જે વિદ્યુત ભાર છે એને મોટાથી દૂર અને નાનાની નજીક, નાનાની નજીક રાખશો તો બળ વધી જાય અને મોટાથી દૂર રાખશો તો બળ ઘટી જશે. એટલે અલ્ટિમેટલી બંને કેવા થઈ જવાના? સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આપણો હવે જે બિંદુ જોતું હતું તટસ્થ બિંદુ એ તમને અહીંયા મળી ગયું. તો આ બિંદુ છે એ કેટલા અંતરે મળે છે? તો એ અંતરને નામ આપી દેવાનું X1. કાય અંજાણું ન હોય તો ચિંતા કરતા નહીં, ખાલી તમને એટલું યાદ રહેવું જોઈએ કે જો સજાતીય વિદ્યુત ભાર હોય તો તટસ્થ બિંદુ કઈ સાઈડ મળશે? કઈ ડાબી બાજુ નહીં મળે, કઈ જમણી બાજુ નહીં મળે અને વચ્ચેના વિસ્તારમાં મળશે. વચ્ચેના વિસ્તારમાં પણ કઈ જગ્યાએ? તો કે નાના વિદ્યુત ભારની નજીક અને મોટાથી દૂર. બસ આટલું આવડી જાય તો આના દાખલામાં ક્યારેય વાંધો આવે નહીં. તો નાના વિદ્યુત ભારથી X1 અંતરે આપણને તટસ્થ બિંદુ મળે. તો હવે કે બહુ ગુણથી જો પહેલા વડા કઈ દિશામાં બળ લાગે છે? ત્રીજા ઉપર, તો અપાકર્ષણ આ બાજુ લાગશે અને બીજા વડા કઈ બાજુ લાગશે? તો કે આ બાજુ લાગશે. આ બંને બળના મૂલ્ય કેવા થઈ ગયા છે? સમાન અને વિરુદ્ધ દિશામાં. એટલે તમે ડાયરેક્ટ આમ લખી શકો કે અહીં આ દાખલો તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી પણ ZEE નીટ જે એક્ઝામમાં કામ આવ્યો હોય છે એટલે ડાયરેક્ટ આપણે એનો શોર્ટકટ ફોર્મ્યુલા મેળવી લઈએ. તો અહીં F1 બરાબર શું થશે? કયો F2. હવે ખોવાઈ ન જતા જાગીને મને કહેજો કે F1 શું છે? F1 તો પહેલા અને ત્રીજા વચ્ચે લાગતું બળ તો કુલમ્બના નિયમ મુજબ કેટલું હશે? કયો? તો કે K Q1 કોની કોની વચ્ચે લાગે? તો કે 1 અને 3 ની વચ્ચે લાગે. અહીંયા શું આવશે? Q3 અપોન R² R² એટલે 1 અને 3 વચ્ચેનો અંતર. તો તમને દેખાય છે 1 અને 3 વચ્ચેનો અંતર કેટલું છે? તો કે X1. તો અહીં મૂકી દો X1. તો અહીં થશે X1 નો સ્ક્વેર. આ બાજુ આવે છે F2 શું છે? તો કે F2 એટલે શું છે? તો દેખાય છે F2. તો F2 શું છે? 2 અને 3 વચ્ચે લાગતું બળ. તો 2 અને 3 વચ્ચે લાગતું બળ એટલે શું હશે? કે Q2 Q3 અપોન 2 અને 3 વચ્ચેનો અંતર. દેખાય છે 2 અને 3 વચ્ચેનો અંતર કેટલું છે? X - X1. પાછળ આનો વર્ગ થઈ જશે. લ્યો હવે આપણું કામ તમામ થઈ ગયું. જે કઈ ઉડતું હોય ઉડાડી ગયો, કે કેન્સલ થવાના, Q3 કેન્સલ થવાના. મજાની વાત એ છે કે જેના પર બળ લાગે છે ને એ જ ગાયબ થઈ જાય છે જો હોય. એટલે એ ધ્યાનમાં લીધા છે એ બાબત. ઓકે આને આ બાજુ લાવો, આને આ બાજુ લાવો તો ફાઇનલ એવું થાય
x minus x1 નો સ્ક્વેર છેદમાં x1 નો સ્ક્વેર બરાબર આ બાજુ હશે આ બાજુ આવશે કે મોટા છે અંશમાં q2 રહે છેદમાં q1 રહે છે બે બાજુ વર્ગમૂળ લઈ લેશો બે બાજુ વર્ગમૂળ લો એટલે વર્ગને વર્ગમૂળ કેન્સલ થશે તો ફાઇનલી અહીં શું આવશે x minus x1 છેદમાં x1 આ બાજુ વર્ગમૂળ આવી જશે એટલે વર્ગમૂળમાં શું થાય q2 ના છેદમાં q1 હવે હું કરશો કે તો બેના છેદલક કર નાખો તો તો ફાઇનલી બેના છેદલક કરશો એટલે તમને કે કામ થશે x ના છેદમાં x1 પકડો ને x ના છેદમાં x1 માઈનસ ના માઈનસ પછી આ છેદ પાછો આના છેદમાં આવશે તો મે x1 x1 કેન્સલ થવાના છે બરાબર હું આવશે કે તો કે અંડર રૂટ q2 ના છેદમાં q1 હવે આપણે x1 મેળવવાનો છે તો x1 ને સૂત્રનો કરતા બનાવવાનો પ્રયત્ન કરો તો આને આ બાજુ લાવો તો x ના છેદમાં x1 અને બરાબર ને આ બાજુ લાવો તો શું થશે કેવો તો કે અંડર રૂટ q2 ના છેદમાં q1 પ્લસ 1 તો x1 મેળવવાનો તો x1 ને સૂત્રનો નાદ બનાવી દો તો x1 ઇઝિક્વલ ટુ શું આવશે કેવો તો આને આ બાજુ લઈ જાવ તો તો અહીં અંશમાં રહે છે x અને આ આખો આવો આવા ને આ બાજુ લઈ જાવ તો શું આવશે કેવો અંડર રૂટ q2 ના છેદમાં q1 પ્લસ 1 તો એક સરસ મજાનું શોર્ટકટ સૂત્ર મળ્યું 10 મિનિટનો દાખલો તમે 30 સેકન્ડમાં ગણી શકો ખરા આ સૂત્રનો ઉપયોગ કરી તો આની અંદર તમારે ખાસ એટલું યાદ રાખવાનું છે આ x શું છે તો x એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર q2 કોને કહેવાય તો જે મોટો વિદ્યુત ભાર હોય એને q2 કહેશું અને નાનો વિદ્યુત ભાર હોય એને q1 કહેશું અહીંયા એક ખાસ ધ્યાન રાખજો q2 કોને નામ આપવાનું તો મોટો હોય એને અને q1 કોને નામ આપવાનું તો નાનો વિદ્યુત ભાર હોય તો આ દાખલો ગણવા બેસવાની ડાયરી ના શોર્ટકટ સૂત્રનો ઉપયોગ કરવા તો હું અહીં કિંમત મૂકી દઉં છું x બરાબર કેટલા મૂકશો કયો તો કે 100 સેન્ટીમીટર અને સેન્ટીમીટરમાં જ રહેવા દીધો તો x બરાબર 100 સેન્ટીમીટર અંડર રૂટ q2 બરાબર કેટલા મૂકશો તો 9 માઇક્રો કુલમ તો અહીં 9 કારણ કે અહીં માઇક્રો કુલમ ના છેદમાં માઇક્રો કુલમ લાવવાનો છે એ બધા કેન્સલ થવાના છે એટલે ડાયરેક્ટ કિંમત જ મૂકી આપણે તો q2 બરાબર મૂકશો 9 અને q1 કેટલા મૂકશો તો કે 1 માઇક્રો કુલમ કેન્સલ થવાના છે પ્લસ 1 આ 1 છે વર્ગમૂળની બહાર આવશે ખાસ ધ્યાન રાખજો ભૂલો થઈ જાય મોટી તો શું આવશે પ્લસ 1 હવે તમને ખબર છે 9 ભાગ્યા 1 એટલે 9 9 નો વર્ગમૂળ કેટલો થશે 3 એટલે અહીંયા આવશે જવાબ 3 3 પ્લસ 1 એટલે કેટલા થવાના 4 અને 100 ભાગ્યા 4 કરશો એટલે જવાબ આવશે 25 સેન્ટીમીટર તો હવે આપણો જવાબ મળ્યો કે પહેલા વિદ્યુત ભારથી કેટલા અંતરે તટસ્થ બિંદુ મળ્યું તો કે પહેલાથી 25 સેન્ટીમીટર અંતરે પરિણામી બળ શૂન્ય થાય તો હવે આવો પ્રશ્ન પૂછે કે બીજા વિદ્યુત ભારથી કેટલા અંતરે થાય તો આ 100 સેન્ટીમીટર છે આ 25 સેન્ટીમીટર છે એટલે આ વાળા અંતર કેટલું થાય કયો 75 સેન્ટીમીટર તો યાદ રહી જાય તો સજાતીય વિદ્યુત ભાર હોય તો તટસ્થ બિંદુ કઈ જગ્યાએ મળે તો કે વચ્ચેના વિસ્તારમાં મળે અને વચ્ચેના વિસ્તારમાં તે કઈ જગ્યાએ તો નાનો હોય એની નજીક આના દાખલો આમ પર પૂછીએ કે માઇનસ 1 માઇક્રો કુલમ છે અહીંયા માઇનસ 9 માઇક્રો કુલમ છે તો સજાતીય છે કે નહીં તો સજાતીય હોય એટલે બીજું કઈ નહીં વિચારવાનું વચ્ચે જ હોય વચ્ચે કઈ જગ્યાએ તો કે નાનાની નજીક તો સરસ મજાનું સૂત્ર છે આ દાખલા લીધે તમારે આ કાંઈ લખવાનું નથી ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની છે હું તમને શોર્ટમાં કહી દઉં ઘણું બધું મેં ભાગવત કરી પણ તમને કાંઈ ન યાદ નહીં તો હશે ખાલી એટલું યાદ હોવું જરૂરી આખા થિયરીનો સારાંશ છે એ નાના એવા ફોર્મ્યુલા છે એટલે ફરી એકવાર સમજાવી દો ચાલુ લેક્ચર હોય ગયો હોય તો ખબર પડી જાય તમને બરાબર કે આટલી વસ્તુ યાદ હોય તો વાંધો ન હોય પહેલી રીત શેના માટેની છે તો કે સજાતીય વિદ્યુત ભારો માટે સજાતીયમાં કા બંને ધન છે કા બંને ઋણ છે તો સજાતીયમાં એકને કહેશો કે q1 q1 કોને કહેવાનું તો જે નાનો વિદ્યુત ભાર હોય એને આ 1 માઇક્રો કુલમ છે અને આ લઈ લઈએ આપણે 9 માઇક્રો કુલમ q2 તો સજાતીય હોય એટલે તટસ્થ બિંદુ ક્યાં મળે તો કે ડાબી સાઈડે નહીં મળે જમણી સાઈડે નહીં મળે કઈ જગ્યાએ છે તો કે વચ્ચેના વિસ્તારમાં વચ્ચેના વિસ્તારમાં ક્યાં તો કે નાનાની નજીક આ બરોબર સેન્ટર છે તો નાના નજીક કોઈ પણ અંતર તમે લઈ શકો આ અંતર ને કીધો x1 ને આ બે વિદ્યુત ભારો વચ્ચેનો અંતર ને કીધી આપણે x
તો x1 ગણવા માટેનો શોર્ટકટ સૂત્ર થોડી વાર પહેલા મેં તારવણી કરી હતી હું આવ્યો યાદ છે તો x ના છેદમાં અંડર રૂટ q2 ના છેદમાં q1 પ્લસ 1 અને રિલેટેડ હું ઘણા બધા દાખલા તમને ગણવા દેવાનો છું એટલે આ સૂત્ર ગમે એમ થાય યાદ રાખવું જરૂરી એના માટેની શોર્ટકટ ટ્રિક સજાતીય હોય એટલે સરવાળો યાદ રાખવાનો સજાતીય હોય એટલે સરવાળો મોટા વિદ્યુતભારના છેદમાં નાનો વિદ્યુતભાર પ્લસ 1 તો હવે આપણે તટસ્થ બિંદુ મેળવવા માટેની બીજી રીત જોઈએ પહેલી સજાતીય વિદ્યુતભારો માટે હતી હવે વાત કરીએ વિજાતીય વિદ્યુતભારોની ફટાફટ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું તો અહીં કેવળ વિદ્યુતભાર લઈએ આપણે સપોઝ આ 1 માઇક્રો કુલમનો છે અને બીજો વિદ્યુતભાર જો q2 એ માઇનસ 9 માઇક્રો કુલમનો છે બંને વચ્ચેનું અંતર રકમમાં તમને આપણે 100 સેન્ટીમીટર તો હવે પ્રશ્ન એવો પૂછે કે બે વિદ્યુતભારની વચ્ચે અથવા તો આસપાસ ત્રીજો વિદ્યુતભારને કઈ જગ્યાએ મૂકો કે જેથી કરીને પરિણામી બળ શૂન્ય થાય તો મેં કીધું ઉપર એની થઈ કે નીચેની થઈ કે બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર કોઈ જગ્યા હશે તો અહીં તમે વચ્ચે મૂકવાનો પ્રયત્ન કરો તો જોવો તો અને હું q તરીકે સપોઝ આ ધન છે તો ધન ધન વચ્ચે મોટા આકર્ષણ એને બીજા ના પ્રામ બળ લાગશે આ ધન અને આ ઋણ બંને વચ્ચે મોટા છે આકર્ષણ એને એટલે એને બીજા આ બાજુ બળ લાગશે એટલે અહીંયા બરોબર વચ્ચે એક દિશા બળ આવે એટલે કોઈ પણ છેદકોમાં શૂન્ય થઈ કે નહીં તો ડાબી બાજુ વિચાર કરો તમે તો q3 ને હું ડાબી સાઈડ મૂકી દઉં તો તમને ખબર છે ધન ધન વચ્ચે મોટા આ અપાકર્ષણ એટલે આના પર આમ બળ લાગશે 1 ને લીધે અને 2 ને લીધે કઈ દિશા લાગે તો ચેક કરો આ ધન છે આ ઋણ છે એટલે બંને વચ્ચે આકર્ષણ થાય એટલે આ બાજુ લાગશે એટલે એનો મતલબ એમ કે આ વિરુદ્ધ દિશામાં થવાનો સંભાવના ખરી આ બાજુ તમે વિચારી જુઓ q3 ને હું અહીંયા મૂકું તો q3 પર q2 ને લીધે કઈ બાજુ બળ લાગશે તો કે આકર્ષી બળ છે એટલે આમ લાગશે અને q3 પર 1 ને લીધે કઈ બાજુ બળ લાગશે તો હું છે આ ધન વિદ્યુત બળ છે એટલે આ બાજુ લાગશે તો બંને કેવા આવશે કયો વિરુદ્ધ દિશામાં આ કોને લીધે લાગે છે ના બંને લીધે લાગે છે એટલે એનો મતલબ એમ કે વિરુદ્ધ દિશામાં થવાની સંભાવના ડાબી સાઈડ અને જમણી સાઈડ છે પણ મેં કીધું એમ નાનાની નજીક અને મોટાથી દૂર રાખવા તો તમે જો અહીંયા રાખો તો એ મોટાની નજીક છો કહેવાય ને અહીંયા રાખો તો નાનાની નજીક એટલે નાનાથી નજીક અને મોટાથી દૂર એવું બિંદુ કયું થવાનું તો આ સાઈડ આવશે કે નહીં વિચારી જુઓ તો આ બિંદુ નાનાની નજીક છો કહેવાય અને મોટાથી દૂર તો એનો મતલબ કે આ બાજુ કંઈક આવશે જો અહીંયા 9 માઇક્રો કુલમ્બ હોત અને અહીંયા માઇનસ 1 માઇક્રો કુલમ્બ હોત તો કઈ સાઈડ આવે વિજાતીય હોય એટલે કા ડાબી સાઈડ આવે કા જમણી સાઈડ આવે પણ નાનાની નજીક નાના નજીક એટલે આ સાઈડ આવી જશે તો હવે આ અંતરને આપણે કીધેશો x1 આ x1 ગણવા માટેનું શોર્ટકટ સૂત્ર હું ડાયરેક્ટ લખું છું હવે તમારે આની હું સાબિતી આપતો નથી એટલે તમારે હવે એટલું યાદ રાખવાનું છે જુઓ ફરી વાર 1 માઇક્રો કુલમ્બ ને અહીંયા કેટલો છે માઇનસ 9 માઇક્રો કુલમ્બ નાના હોય ને q1 નામ આપો મોટા હોય ને q2 નામ આપો ને બંને વચ્ચેનું અંતર કીધી આપણે x તો હવે વિજાતીય હોય એટલે કા ડાબી બાજુ શૂન્ય થાય કા જમણી બાજુ પણ નાનાની નજીક એટલે નાના નજીક એટલે આ બિંદુ આવે તો અહીં જો નાના નજીક તો વચ્ચે જો વચ્ચે કોઈ પણ સંજોગમાં શૂન્ય થશે નહીં આ x1 ગણવા માટેનું શોર્ટકટ સૂત્ર આ x1 ગણવા માટેનો શોર્ટકટ સૂત્ર x ના છેદમાં અંડર રૂટ q2 ના છેદમાં q1 જ આવશે પ્લસ પણ નહીં આવે પણ અહીં આવશે માઇનસ યાદ રાખજો વિજાતીયમાં બાદબાકી યાદ રાખવાની અને સજાતીયમાં સરવાળો યાદ રાખવાનો તો આના રિલેટેડ ઘણા બધા દાખલા પૂછાય છે આ q2 અને q1 છે બી વિદ્યુતભારના મૂલ્ય ધ્યાનમાં લેવાના છે યાદ રાખજો જ્યારે આમાં સૂત્રમાં કિંમત મૂકો ત્યારે બાયની દિશા ધ્યાનમાં લેશો નહીં તો આટલું જ તમારે લખવાનું છે સજાતીય હોય તો વચ્ચે શૂન્ય થાય અને વિજાતીય હોય તો કાડાવી બાજુ શૂન્ય થાય કા જમણી બાજુ પણ ક્યાં તો કે નાનાની નજીક નાના વિદ્યુતભારની નજીક શૂન્ય થશે અને રિલેટેડ કેટલાક દાખલા ગણવાનો પ્રયત્ન કરી આપણે પહેલા આટલું તમે બોર્ડ પર ઉતારી નાખજો ઓકે તો આપણે એક્ઝામ્પલ નંબર 1 ગણીએ તટસ્થ બિંદુ માટે 4 માઇક્રો કુલમ્બ અને 16 માઇક્રો કુલમ્બના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 120 સેન્ટીમીટર છે એટલે તમારે બે વિદ્યુતભારો ધ્યાનમાં લેવાના છે 4 માઇક્રો કુલમ્બનો છે અને 16 માઇક્રો કુલમ્બનો છે પહેલો હોય નાનો હોય ને q1 નામ આપવાનો અને મોટો હોય ને q2
U2 નામ પર બંને વચ્ચેનું અંતર 120 સેન્ટીમીટર છે તો પ્રશ્ન એવો પૂછો કે ત્રીજા વિદ્યુતભારને કઈ જગ્યાએ મૂકવો કે જેથી કરીને એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય તો ફટાફટ બોલો કઈ જગ્યાએ મૂકશો ડાબી બાજુ જલ્દી બાજુ વચ્ચે સજાતીય વિદ્યુતભાર હોય એટલે વચ્ચે હોય વચ્ચે પણ કઈ જગ્યાએ તો કે નાની નજીક તો આ x1 અંતરે તો x1 ગણવા માટે સૂત્ર હું શીખ્યો x1 x ના છેદમાં અંડર રૂટ હું આવશે કયો q2 ના છેદમાં q1 plus 1 તો મને કહેશો x કેટલા મૂકશો તો કે 120 q2 કેટલા મૂકશો તો કે 16 માઇક્રો કુલમ q1 કેટલા મૂકશો તો કે 4 માઇક્રો કુલમ plus 1 16 ભાગ્યા 4 કરો તો જવાબ આવશે 4 4 નો વર્ગમૂળ કાઢો એટલે 2 આવશે 2 + 1 કરો એટલે 3 થશે 120 ભાગ્યા 3 કરો એટલે 40 સેન્ટીમીટર આવે તો 4 માઇક્રો કુલમ થી કેટલા અંતર મળશે તો 40 સેન્ટીમીટર અંતર તો તમને આમ પૂછે કે 16 થી કેટલા અંતર મળે તો 80 સેન્ટીમીટર આવશે જો તો આ રીતે તમે આ દાખલો ગણી શકો ખરા હવે હવે તમને આ રીતનો દાખલો આપું એક્ઝામ્પલ 2 4 માઇક્રો કુલમ અને -16 માઇક્રો કુલમ તો પહેલા તો 4 છે બીજો છે -16 માઇક્રો કુલમ બંને વચ્ચેનું અંતર 120 સેન્ટીમીટર છે તો ત્રીજા વિદ્યુતભારને કઈ જગ્યાએ મૂકો કે જેથી કરીને પરિણામી બળ શૂન્ય થાય હવે તમને ખબર છે બીજા કે વિદ્યુતભારો છે એટલે ડાબી બાજુ આવે તો જમણી બાજુ આવશે પણ અહીંયા નાના નજીક મૂકવાનો તો નાના નજીક એટલે અહીંયા આવશે કે તો q3 ને અહીંયા મૂકી દો આ અંતરને કીધો x1 તો આ x1 ગણવા માટેનું સૂત્ર શું છે તો તમને યાદ જ હશે x1 = હું આવશે કયો તો કે x ના છેદમાં q2 ના છેદમાં q1 વિજાતીય હોય તો બાદબાકી એટલે અહીંયા આવશે માઇનસ x બરાબર કેટલા મૂકશો કયો 120 સેન્ટીમીટર q2 બરાબર 16 અહીંયા ખાસ ધ્યાન રાખજો મૂલ્ય ધ્યાનમાં લેશો 16 ના છેદમાં 4 માઇનસ 1 એટલે આ છે 120 કોળ ભાગ્યા 4 એટલે 4 વર્ગમૂળ 2 માઇનસ 1 એટલે જવાબ આવે 1 એટલે ફાઇનલી 120 ભાગ્યા 1 એટલે 120 સેન્ટીમીટર થાય તો ત્રીજાને 120 સેન્ટીમીટર દૂર મૂકવો પડશે આપણે q3 ને તો હવે આવો પ્રશ્ન પૂછ્યો કે q1 થી 120 સેન્ટીમીટર હોય તો q2 થી એનું અંતર કેટલું થાય તો સીધો હિસાબ છે 120 120 240 સેન્ટીમીટર છે તો આ હતા તટસ્થ બિંદુના દાખલા ઉમ્મતમાં ખાસ થિયરી વ્યવસ્થિત લખી નાખજો તો આજે તટસ્થ બિંદુને રિલેટેડ દાખલા ગણીને આપણો લેક્ચર અટકાવીએ છીએ આવતા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાના છીએ ઓકે ઓલ ધ બેસ્ટ